નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી પ્લેસમેન્ટના વિષય બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારનું જોબ ફેરનું આયોજન કરવામાં આવે, જેથી આવનારા સમયમાં વિદ્યાર્થીઓને ફેકલ્ટી પ્લેસમેન્ટ મળે, તેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય. આ વિષય પર તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો વિદ્યાર્થી પરિષદો દ્વારા આંદોલન પણ કરવામાં આવશે. નમસ્કાર. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ ટીવાય બીકોમ ના વિદ્યાર્થીઓ માટે ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કોરોના કાળ પહેલાં જેમ જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હતું, એમ આ વર્ષે હજુ સુધી જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ નથી. તો આ વર્ષે છેલ્લું સેમ બાકી છે, તો વિદ્યાર્થીઓ ને આ ભવિષ્યમાં પણ આનાથી લાભ થયો છે, અને આ વખતે વર્તમાન કાળમાં પણ વિદ્યાર્થીઓ આ લાભથી વંચિત ના રહી જાય એ માટે વિદ્યાર્થી પરિષદ આજ રોજ ડીન સરને આવેદનપત્ર આપવા આવ્યું છે. પરમાર કીર્તન, કોમર્સ ફેકલ્ટી મંત્રી. આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા ડીન સાહેબને ટીવાય બીકોમના વિષયને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જેમ દર વર્ષની જેમ ફેર જોબ ફેરનું આયોજન કરે છે, તેમ આ વર્ષે પણ જોબ ફેરનું આયોજન થાય તેમ ટીવાય બીકોમના મેક્સિમમ વિદ્યાર્થીઓને આ જોબ ફેરનું લાભ મળે તેવું એક ટીમ દ્વારા, ફેકલ્ટી ઓફ કોમર્સની ટીમ દ્વારા કમિટી બનાવી તેની રચના કરવામાં આવે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે તે આવેદન લઈને આજે ડીન સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા દર વર્ષે પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, તો પછી આ આંદોલનની જરૂર કેમ પડે? તમે જણાવ્યું એમ દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સ આ આયોજન કરે છે, પરંતુ ટીવાય બીકોમનો કોર્સ અને સેમિસ્ટર પતવા આવ્યું છે. હજી સુધી કોઈ ફેર જોબનું આયોજન નહીં થયું, તેમ અમે એ જ રજૂઆત લઈને ડીન સાહેબને આવ્યા છે કે આ વખતે પણ જોબ ફેરનું આયોજન કરો. ડીન સાહેબ તો છે નહીં, તો શું કરશો? ડીન સાહેબ અહીંયા પોતે હાજર નથી, ત્યાં એમની સિવાય બીજા કોઈ કોઓર્ડિનેટર પણ અહીંયા હાજર નથી, પરંતુ અમારી વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે ડીન સાહેબ કે અથવા કોઈ પણ કોઓર્ડિનેટર આવી આ આવેદન લે. શું નામ? દીપ સોલંકી, ફેકલ્ટી ઓફ કોમર્સ સબ્જેક્ટ્સ એબીવીપી.